તરફ અગ્નિકાંડની ઘટનામાં મૃતકોના પીડિત પરિવારો મેદાને આવ્યા છે અને 25 જૂનના રોજ રાજકોટ બંધ રાખવા શહેરીજનોને વિનંતી કરવામાં આવી છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સરકાર પાસે પીડિત પરિવારોએ માંગણી કરી છે. રાજકારણીઓને આ ઘટનામાં પકડવા સરકાર સમક્ષ પીડિત પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે. બહુમાળી ભવન ચોકમાં પીડિત પરિવારજનોએ એકત્રિત થઈ વિરોધ પણ નોંધાવ્યો છે. દીકરી તરીકે વિનંતી છે કે તમે સ્વયંભૂત માણસની રીતે જાગૃત થાઓ અને 25 તારીખે અમે કે ના કે અમે નિમ્ર વિનંતી કરીએ કે ના કરીએ, માણસની રીતે તમે જાગૃત થાઓ ને તમારી ખુદની રીતે તમે તમારી દુકાનો બધી બંધ કરો, કારણ કે હવે અમારું વ્યક્તિ અમે ગુમાવી દીધું, એ ન આવી શકે. ક્યારેય કોઈ બીજા પરિવાર આવું ન થાય, કોઈ સાથે ન થાય. જો કે અગાઉના ઘણા કાંડ એવા બની ગયા કે એમાં કોઈને ન્યાય મળ્યું નથી. જોકે અમને આમાં સરકાર પાસે કઈ હવે આશા નથી. અમારી માંગ એ છે કે સરકાર પાસે તો હવે અમને આશા છે જ નહીં કોઈ વસ્તુની, કેમ કે અમે 22 દિવસ થઈ ગયા અમને ન્યાય માટે જો રોડ ઉપર ભીખ મંગાવવા અહીંયા લાવી દીધા છે સરકારે, તો હવે અમને આશા છે જ નહીં સરકાર પાસે. પણ જો અમે રાજકોટની પબ્લિકને વિનંતી કરીએ છીએ કે જો તમે અમને સાથ આપશો અને સહકાર આપશો તો એક દિવસ રાજકોટ 25 તારીખે બંધ રાખો. અને અમે કહીએ ને નહીં, તમે તમારી દીકરીના તરીકે, તમારી એક દીકરો કે દીકરીના વ્યસ્તાને લઈને તમે જો બંધ રાખો તો સરકાર જાગશે 100%, અને અમને ન્યાય મળશે. આજે અમારો પરિવાર દુઃખી છે, એવો કોઈનો પરિવાર દુઃખી ન થાય એમ અમારે એટલા અમારી સાથે 25 તારીખે તમે બધા જોડાઓ. હું તો એમ કહેવા માંગુ છું આખું રાજકોટની પણ આખું ગુજરાત જોડાવ, બધાએ જોડાવ, તો એનું પરિવાર પીડિત પરિવાર ન થાય કોઈ. મારો એકનો એક દીકરો નંબર જે છે જાડેજા, એના મેરેજ થયા ખાલી 3 મહિના થયા હતા અને એના વાઇફ લગભગ આજ 20-22 દીથી હોસ્પિટલમાં, ગોકુલ હોસ્પિટલમાં એડમિટ છે, મગજની અસર થઈ ગઈ એને માટે. અને સંતારામ એક બાબુ જ માર્યા હતો. સરકાર અગર અપેક્ષા એક જ કે ન્યાયિક તપાસ કરી યોગ્ય બધાને ન્યાય આપે અને પીડિતોને જે આમાં ભાઈ અધિકારીઓ છે એને સસ્પેન્ડ કરી, ડિસમિસ કરી અને જેલવાલે કરે,